નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો, ધોરણ એક હિન્દી વિષય ગયા પીરિયડમાં આપણે 6-6 સુધી અભ્યાસ કર્યો હતો. દરેક વિદ્યાર્થી મિત્રએ લેસન કમ્પ્લીટ રાખ્યું હશે, ખરું ને? સરસ. ચલો, ન રાખ્યું હોય તો વિદ્યાર્થી મિત્રો લેસન કરી નાખજો. હા, હવે આપણે 6 પછી શું આવે? જ. શું આવે? જ. જ જહાજનો જ. જહાજ, જહાજ એટલે વહાણ, પાણીમાં જે ચાલે છે વહાણ, ખરું ને વિદ્યાર્થી મિત્રો? જુઓ, અહીંયા ચિત્ર આપ્યું છે વહાણનું, જોયું? સરસ. ચલો આગળ. જ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. જ શોધી તેના ઉપર ગોળ બનાવો. અહીંયા આગળ અલગ અલગ અક્ષરો વણ લખ્યા છે, તો આપણે એમાંથી જ શોધવાનો અને એની પેન્સિલથી એની ઉપર ગોળ કરવાનું. જુઓ, અહીંયા આગળ પહેલી લીટીમાં જ ન ટ ખ જ ક જ આપ્યું છે, તો એમાં 3 જગ્યાએ જ આપેલા છે, તો આપણે અહીંયા આ રીતે પેન્સિલથી ગોળ કરવાનું. પછી આપ્યું છે બીજી લીટીમાં મ ર જ લ ક જ ગ, અહીંયા આગળ 2 જગ્યાએ જ આપ્યા છે, તો આપણે જજ પર ગોળ કરવાનું છે, તો અહીંયા 2 જગ્યાએ પેન્સિલથી ગોળ કરીશું. આ જનો રંગ પૂરવાનો અને જોડવાનું ટપકા એ મહાવરો આપણે કરવાનું નથી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? વઢો અર લખો, વાંચો અને લખો. આવી રીતે જ લખવાનો છે, જેથી આપણને જ લખવાની પ્રેક્ટિસ પણ થાય અને આપણો જ લખવા માટે હાથ બેસે, એટલા માટે આપણે 3 લીટીમાં છૂટા છૂટા જ લખવાના છે. ચલો, જ કો જ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો. જ ને જ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો અહીંયા ચિત્રો આપેલા છે, એની નીચે નામ આપેલા છે, પછી અહીંયા વચ્ચે મોટો જ આપેલો છે, તો આપણે ચિત્ર જોઈશું, નામ જોઈશું અને જથી શરૂ થતો હોય એવો શબ્દ હોય તો એને અંદર જે જ લખ્યો છે એની સાથે જોડીશું. તો પહેલું ચિત્ર છે બકરીનું. શેનું ચિત્ર છે? બકરીનું. તો બકરીમાં પહેલો અક્ષર છે બ, તો બને જ સાથે જોડાય નહીં. પછીનું ચિત્ર છે જહાજનું. તો જહાજમાં કયા શબ્દથી શરૂ થાય છે? જ થી. તો જ ને જ સાથે આપણે પેન્સિલથી જોડીશું. પછીનું ચિત્ર છે ઘડા. તો ઘડામાં પહેલો અક્ષર ખ છે, તો એને જ સાથે જોડાશે નહીં. બીજું ચિત્ર છે સરસ. ઓળખી ગયા ને? શેનું ચિત્ર છે? જલેબીનું. મમ્મા પાણી આવી ગયું હશે, ખરું ને? હા, તો જલેબીમાં પહેલો અક્ષર જ છે, તો જ ને જ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ચરખા. શેનું ચિત્ર છે? ચરખાનું. તો ચરખાનો પહેલો અક્ષર ચ છે, એને જ સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે જલ. જલ એટલે પાણી, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો એનો શબ્દ જ થી શરૂ થાય છે, તો આપણે જ ને જ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે જગનું. શેનું ચિત્ર છે? જગનું. તો જગને જગનો પહેલો અક્ષર છે જ, તો જ ને જ સાથે જોડીશું. તો જહાજ, જલેબી, જલ અને જગ આ 4 શબ્દો જ સાથે જોડાશે. ચલો આગળ. જ કે નીચે રેખા ખીંચો. જ ને નીચે લીટી કરો. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ શબ્દો આપે છે, એની અંદર જ જ અક્ષર આવતો હોય છે, તો આપણે જ શોધવાનું અને એની નીચે પેન્સિલથી લીટી કરવાની. તો પહેલો શબ્દ છે સૂરજ, તો અહીંયા છેલ્લો જ છે, તો એની નીચે આપણે નાની પેન્સિલથી લીટી કરીશું. પછીનો શબ્દ અક્ષર છે, પછીનો શબ્દ છે જ ન ક, તો એમાં પહેલો અક્ષર જ છે, તો આપણે ત્યાં આગળ લીટી કરીશું. પછીનો શબ્દ છે ગાજર,
तो એમાં જ ક્યાં છે વચ્ચે ક્યાં છે વચ્ચે તો આપણે ત્યાં આગળ પેન્સિલથી લીટી કરીશું જમના તો એમાં પહેલો અક્ષર છે જ તો જ ની નીચે આપણે લીટી કરીશું ભજન પછીનો શબ્દ કયો છે ભજન તો એમાં જ ક્યાં છે વચ્ચે તો ત્યાં આગળ આપણે પેન્સિલથી લીટી કરીશું પાજલ તો એમાં જ ક્યાં છે વચ્ચે તો એ જની નીચે આપણે લીટી કરીશું જ સે અલગ વર્ણ પર ચોકડી કરો જ થી જુદા અક્ષર પર ચોકડી કરો જુઓ અહીંયા અલગ અલગ અક્ષરો આપેલા છે તો આપણે જ હોય એની ઉપર નહીં કરવાની પણ જ થી જુદા પડતા હોય એવા અક્ષર ઉપર પેન્સિલ વડે ચોકડી કરવાની છે જ ન લ જ ર તો પહેલી લીટીમાં ન લ અને ર એ જથી અલગ અક્ષરો છે તો એની ઉપર આપણે પેન્સિલથી ચોકડી કરીશું ઘ જ છ અણ જ તો એમાં ઘ છ અને અણ આ ત્રણ અક્ષર ઉપર આપણે ચોકડી કરીશું જ વ જ બ છ તો એમાં વ બ અને સ જથી અલગ વર્ણ છે તો એની ઉપર આપણે પેન્સિલથી ચોકડી કરીશું પછી પઢો ઓર લીખો વાંચો અને લખો જલેબી જગ જલ જહાજ આપણે આ ચાર શબ્દો લખવાના છે શબ્દ મેસે જ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો શબ્દમાંથી જ શોધી તેના ઉપર ગોળ બનાવો તો અહીંયા શબ્દ આપ્યા છે એમાં જ વર્ણ આવશે તો આપણે જ વર્ણ ઉપર પેન્સિલથી ગોળ કરીશું જ બાન તો પહેલો અક્ષર જ છે તો એની ઉપર અહીંયા પેન્સિલથી ગોળ કર્યું છે ને ઉદાહરણમાં એ રીતે ગોળ કરવાનું છે ભ જ ન તો અહીંયા વચ્ચે જ છે તો એની ઉપર ગોળ કરીશું જ મ ના તો અહીંયા પહેલું છે જ તો એની ઉપર પેન્સિલથી ગોળ કરીશું કા જ લ તો અહીંયા આગળ આપણે જ ઉપર ગોળ કરીશું ચલો જ પછી શું આવશે વિદ્યાર્થી મિત્રો જ શું આવશે જ ઝરણાનો જ ઝરના શું કહેવાય ઝરના જુઓ ગુજરાતી જ છે અને આ હિન્દી જ છે હિન્દીમાં જ ને આવી રીતે લખવામાં આવે છે ઝરના એટલે ઝરણું ઝરના એટલે ઝરણું ચલો આગળ જ ઢૂંઢકર ઉપર ગોળ બનાવો જ સુધી તેના ઉપર ગોળ બનાવો તો અહીંયા આપણને અલગ અલગ અક્ષર અલગ અલગ વર્ણ આપેલા છે એમાંથી આપણે જ શોધવાનું ને એની ઉપર ગોળ કરવાનું તો પહેલી લીટીમાં આપણે જોઈએ છ ગ બ જ ન શ જ તો અહીંયા ત્રણ જગ્યાએ જ આપેલા છે તો આપણે એ જ ઉપર શું કરીશું વિદ્યાર્થી મિત્રો પેન્સિલથી ગોળ બીજી લીટીમાં જોઈએ ધ આ શું છે ધ જ છ હ લ જ ધ તો અહીંયા આગળ બે જગ્યાએ જ આપેલા છે તો તે આપણે પેન્સિલથી ગોળ કરીશું પછી આગળ પઢો વાંચો રંગ પૂરો બિંદુઓ કો મિલાવો ટપકાઓ જોડો જ અહીંયા કલર ભરવાનો છે અને અહીંયા આગળ જ ટપકા જોડવાના છે પરંતુ આ મહાવરો આપણે કરીશું નહીં ચલો આગળ પઢો ઓર લીખો વાંચો અને લખો તો અહીંયા આગળ આપણે જ છૂટા છૂટા લખવાના નોટમાં ત્રણ લીટીમાં અને જનો મહાવરો જ લખવાની પ્રેક્ટિસ કરવાની છે તો ત્રણ લીટીમાં આ રીતે છ લખવાના છે જ કો જ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો જને જરૂરથી શરૂ થતા ચિત્રો સાથે જોડો જેમ આપણે આગળ કરતા હતા ને કે વચ્ચે જ લખ્યો હોય અને છ થી શરૂ થતા હોય એ શબ્દને શબ્દ સાથે પેન્સિલથી જોડવાનું છે ચાલો ત્યારે જોઈએ પહેલું ચિત્ર શેનું છે છવી શું છે છવી છવી એટલે છબી તો છબીમાં પહેલો અક્ષર છે છ તો એને જ સાથે જોડાશે નહીં પછીનું ચિત્ર છે ઝરૂખો શેનું ચિત્ર છે ઝરૂખાનું
तो चरुखा में पहलो अक्षर छे ज, तो ज साथे जोड़ी शु। पछीनु चित्र छे घर नु, तो एमा पहलो अक्षर छे घ, तो एने ज साथे जोड़ाशे नहीं। पछीनु चित्र छे झूला, झूला एटले हिंचको, तो एमा पहलो अक्षर छे ज, तो ज ने ज साथे जोड़िए। पछीनु चित्र छे चरखा, पछीनु चित्र शेनु छे चरखानु, तो एमा पहलो अक्षर छे च, तो च ने ज साथे जोड़ाशे नहीं। पछीनु चित्र छे झंडा, तो झंडा में पहलो अक्षर छे ज, तो एने ज साथे जोड़ीशू। पछीनु चित्र छे झरना, तो एमा पहलो अक्षर छे ज, तो एने ज साथे जोड़ीशू। तो चरुखा, झूला, झंडा अने झरना आ चार शब्दों ज साथे जोड़ाशे। चलो आगळ विद्यार्थी मित्रों, ज के नीचे रेखा खींचो, ज ने नीचे लीटी करो। तो अहीं शब्दों आप्या छे जेमां ज आवशे, ज वर्ण, तो आपणे जोवानुं छे अने ज ऊपरी नीचे आपणे पेन्सिलथी आ रीते लीटी करवानी छे। पहेलो शब्द छे झरना, તો એમાં પહેલો જ છે તો એની નીચે આપણે પેન્સિલથી લીટી કરીશું। ઝરોખા, તો એમાં પહેલો અક્ષર છે ઝ, તો ત્યાં આપણે પેન્સિલથી લીટી કરીશું। ઝૂલા, એમાં પણ પહેલો અક્ષર છે ઝનો, તો ત્યાં આપણે પેન્સિલથી લીટી કરીશું। પછીનો શબ્દ છે ઝપટ, તો એમાં પહેલો ઝ છે, તો ત્યાં આપણે લીટી કરીશું। ઝમઝમ, તો અહીંયા બે ઝ છે, તો બંને નીચે આપણે પેન્સિલથી લીટી કરીશું। પછી છે ઝલક, તો અહીંયા પહેલો જ છે, તો તેની નીચે આપણે પેન્સિલથી લીટી કરીશું। ચલો આગળ, જ સે અલગ વર્ણ પર ચોકડી કરો, જથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો। અહીંયા આગળ જુઓ, પહેલી લીટીમાં જ બ જ ખ જ, તો અહીંયા બ અને ખ જથી અલગ વર્ણ છે, તો એની ઉપર આપણે પેન્સિલથી ચોકડી કરીશું। બીજી લીટીમાં સ જ જ જ ચ, તો અહીંયા આગળ સ જ અને ચ આ ત્રણ વર્ણ જથી જુદા છે, તો આપણે એની ઉપર પેન્સિલથી ચોકડી કરીશું। પછીની લીટીમાં જ્ઞ જ ઈ ક્ષ, તો અહીંયા આગળ જ્ઞ ઈ અને ક્ષ આ ત્રણ વર્ણ જથી અલગ છે, તો એની ઉપર આપણે પેન્સિલથી ચોકડી કરીશું। ચલો આગળ, પઢો ઓર લીખો, વાંચો અને લખો। ઝંડા, ઝરોખા, ઝરના, ઝૂલા, ચાર શબ્દ લખવાના છે। ચલો આગળ, શબ્દ મેસે જ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, શબ્દમાંથી જ શોધી તેના ઉપર ગોળ બનાવો। તો અહીંયા શબ્દો આપ્યા છે, એમાં જ શોધી અને પેન્સિલથી ગોળ કરવાનું છે। ઝટકા, તો અહીંયા પહેલો જ છે, તો આપણે પેન્સિલથી ગોળ કરીશું। ફૂલ ઝડી, તો અહીંયા જ અહીંયા છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું। ઝટપટ, તો પહેલો જ છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું। સમજ, તો અહીંયા છેલ્લો જ છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું। ચલો વિદ્યાર્થી મિત્રો, જ સુધી સમજણ પડી ગઈ ને? સરસ, ચલો હવે આપણે લેસન જોઈ લઈએ। તો આજે આપણે જ અને જ વિશે અભ્યાસ કર્યો, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો આપણે આગળ જેમ કરતા હતા એ રીતે જહાજ, પહેલાં જ લખવાનો, જહાજ, જહાજ એટલે વહાણ, આટલું લખી અને આ રીતે સૂચના લખી, આ રીતે છૂટા અક્ષરો લખવાના, જ સુધી તેના ઉપર ગોળ કરવાનું, આ મહાવરો કરવાનો નથી। પછી ત્રણ લીટીમાં છૂટા છૂટા જ લખવાના છે, પછી આ રીતે જ લખવાનો વચ્ચે, પછી ગોળ કરવાનું, આ રીતના ચિત્ર નથી દોરવાના, ખાલી શબ્દો લખવાના અને જથી શરૂ થતા હોય એ શબ્દને પેન્સિલથી જ સાથે જોડવાના, સૂચના લખવાની, આ રીતે શબ્દો લખવાના અને એમાં જ આવે એની નીચે પેન્સિલથી લીટી કરવાની, પછી સૂચના લખવાની અને આ રીતે જુદા જુદા વર્ણો લખી છૂટા છૂટા અને જથી જુદા વર્ણ ઉપર પેન્સિલથી ચોકડી કરીશું। પછી આવશે શબ્દો,
पढ़ो लिखो और पढ़ो और लिखो वाँचो अने लखो। तो आ रीते आपणे चित्र नथी दोरवाना पण आ रीते चार शब्दों लखवाना छे। पछीनी सूचना छे शब्द में से ज ढूंढकर उस पर गोल बनाओ। शब्दमांथी आ रीते शब्दों लखी अने ज शोधी एनी पर पेन्सिलथी गोल करवानुं छे। पछीनो शब्द सीख्या झ, तो आपणे आगळ जेम जमा कर्यू એ રીતે જમાં પણ જ લખી, ઝરના લખી, ઝરણું લખી, આ રીતે સૂચના મારવાની, આ રીતે વર્ણ લખવાના, જ ઉપર બોળ કરવાનું, આ મહાવરો કરવાનો નથી। પછી આ રીતે જ છૂટા છૂટા ત્રણ લીટીમાં લખવાના છે। પછી પાનું આગળ આ રીતે સૂચના લખીશું, પછી ગોળ જ કરીશું, પછી ગોળ કરી આ રીતે શબ્દો લખીશું, ચિત્ર દોરવાના નથી। અને જથી શરૂ થતા શબ્દને જ સાથે જોડીશું, પછી આ રીતે સૂચના લખીશું અને જ આપણે જ વિશે અભ્યાસ કરીએ છીએ ને, તો શબ્દોમાંથી જ સુધી પેન્સિલથી જની નીચે લીટી કરવાની છે। પછી જ સે અલગ વર્ણ પર ચોકડી કરો, આ રીતે ત્રણ લીટીમાં અલગ અલગ વર્ણ છૂટા છૂટા લખવાના અને જથી અલગ વર્ણ એટલે અલગ અક્ષર ઉપર આપણે પેન્સિલથી ચોકડી કરીશું। પઢો ઓર લખો, વાંચો અને લખો, આ રીતે શબ્દો ચાર લખીશું। શબ્દ મેં સે જ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, શબ્દમાંથી જ શોધી તેના ઉપર ગોળ કરો, આ રીતે સૂચના મારી ચાર શબ્દ લખીશું અને જ્યાં જ્યાં જ દેખાય છે આપણને ત્યાં પેન્સિલથી ગોળ કરીશું। જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે આ ભણો છો વિડીયો હિન્દીના, તો તમારી પાસે ચોપડી તો નહીં હોય ખરું ને, તો વિડીયોમાંથી જોઈ અને જે રીતે આપણે હોમવર્ક આપીએ છીએ તે રીતે લખવાનો આગ્રહ રાખશો ખરું ને વિદ્યાર્થી મિત્રો। આપણે નોટો ચેક કરીશું, પરીક્ષા લઈશું, તો આપણે લખેલું હશે તો વાંચીશું, આપણી પાસે ચોપડી પણ નહીં હોય, લખેલું પણ નહીં હોય, તો આપણે તૈયાર કઈ રીતે કરીશું? તો દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવાનો, લેસન કરવાનો, ભણવાનો આગ્રહ રાખશો। વાલી મિત્રોને વિનંતી કે આપના બાળકની સાથે બેસી અને એને અભ્યાસમાં મદદ કરવા વિનંતી। ચલો આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું।